નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગેઝેટ એટલે કે રાજપત્રમાં નામ કે અટક બદલાવવા માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવા જ અવનવા માહિતીસભર વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપ સૌ જાણતા હશો કે ગેઝેટ એટલે કે રાજ્ય સરકારના રાજપત્રમાં નામ કે અટક બદલાવવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવા માટે ઓનલાઈન અરજી કરવાનું થઈ ગયું છે. તો આ ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો જો તમે પણ તમારું નામ કે અટક બદલવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને ગેઝેટમાં પ્રસિદ્ધિ માટે ઓનલાઈન એપ્લિકેશન કઈ રીતે કરવી તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો ચાલો હવે હું તમને બ્રાઉઝર પર લઈ જઉં અને ત્યાં આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે જેમાં ગૂગલ સર્ચ ખોલેલું છે. તો અહીંયા હું ઈ ગેઝેટ લખી લઈશ અને ઈ ગેઝેટ લખી અને સર્ચ કરી લઈશ. જેવું સર્ચ કરીશ એટલે આ પ્રમાણેની જે સર્ચનું રિઝલ્ટ આવી જશે, જેમાં આપણને પહેલી જ લિંક ઈ ગેઝેટની જોવા મળી જશે. તો અહીંયા આપણે જે ઈ ગેઝેટની લિંક છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. તો ચાલ હું તેના ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે. તો સૌથી પહેલાં આપણે આ પોપઅપ મેસેજને ક્લોઝ કરી દઈશું. તો ત્યાર પછી તમે જોઈ શકો છો ડાયરેક્ટરેટ ઓફ ગવર્મેન્ટ પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરીની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે ખુલી ગઈ છે, ધ ગુજરાત ગવર્મેન્ટ ગેઝેટ. તો આ પ્રમાણેની જે ઓફિશિયલી વેબસાઇટ છે તે ખુલી ગઈ છે. તો હવે આપણે અહીંયા મેનુઓ છે તેમાં જે છેલ્લું મેનુ છે લોગિન તેના ઉપર ક્લિક કરી દઈશું. તે ક્લિક કરતાં જ સાઇન ઇનની જે સાઇટ છે તે આ પ્રમાણે આપણને જોવા મળી જશે, જેમાં આપણે અહીંયા આપણું યુઝર આઈડી દાખલ કરવાનું છે, ત્યાર પછી પાસવર્ડ દાખલ કરવાનો છે અને ત્યાર પછી અહીંયા નીચે જોવા મળતો કેપ્ચા કોડ છે તે તેની ઉપરના બોક્સમાં ટાઈપ કરી દેવાનો છે અને ત્યાર પછી સાઇન ઇન થઈ જવાનું રહેશે. તો જો તમે પહેલેથી રજિસ્ટર્ડ હોય તો આ પ્રમાણે લોગિન થઈ જવાનું રહેશે, અને જો પહેલેથી રજિસ્ટર્ડ ન હોય તો રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે બાબતનો વિડીયો આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જેની લિંક ઉપર આઈ બટન ઉપર આપેલી છે. તો ચાલો હું આ જે વિગત છે તે દાખલ કરી અને સાઇન ઇન બટન ઉપર ક્લિક કરી દઉં છું. તો મિત્રો, લોગિન થતાની સાથે જ આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળી જશે અને ત્યાર પછી તમે અહીંયા અલગ અલગ જે ઓપ્શન છે તે જોઈ શકો છો. જો તમે તમારું નામ અંગ્રેજીમાં સુધારવા માગતા હોય તો અહીંયા ચેન્જ ઓફ નેમ / સરનેમ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, અને જો તમારું નામ તમે ગુજરાતીમાં સુધારવા માગતા હોય તો અહીંયા નામ અટકમાં ફેરફાર તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ગુજરાતી માટે નામ અટકમાં ફેરફાર તેના ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં આ પ્રમાણે આખી નામ અટક પ્રસિદ્ધિ અંગેની સૂચનાઓ છે તે તમને જોવા મળી જશે. તો આ હું તમને સ્ક્રોલ કરી અને બતાવું છું. તો આ પ્રમાણે આપણે જે પહેલાં જ વિડીયોમાં જે કંઈ સૂચનાઓ જોઈ ગયા તે મુજબની તમામ સૂચનાઓ આપણને અહીંયા જોવા મળી જશે. તો આ પ્રમાણે આખી સૂચના આપણને જોવા મળશે, જેમાં અહીંયા નીચે એક બોક્સ આપેલું છે. તો આ બોક્સમાં આપણે ચેકમાર્ક કરી લેવાનું છે. તો ચાલો હું ચેકમાર્ક કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા બ્લુ કલરનું જે આગળનું બટન છે તેના ઉપર ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાં આ પ્રમાણે આપણી સામે જે નામ અટકમાં ફેરફાર માટેનું ફોર્મ ખુલી જાય છે, જેમાં ત્રણ અલગ અલગ સ્ટેપ છે, અંગત વિગતો, સરનામાની વિગતો અને ફાઇલ અપલોડ્સ. તો આ ત્રણ સ્ટેપમાં આપણે અરજી કરવાની રહેશે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જૂનું પૂરેપૂરું નામ / અટક, જે આપણું જૂનું પૂરેપૂરું નામ અને અટક હોય તે અહીંયા દાખલ કરી દેવાની રહેશે. ત્યાર પછી નવું પૂરેપૂરું નામ અટક, તો આપણું જે નવું નામ હોય તે આપણે અહીંયા દાખલ કરવાનું રહેશે. ત્યાર પછી ડ્રોપડાઉન લિસ્ટમાંથી અહીંયા જાતિ સિલેક્ટ કરવાની રહેશે. તો ડ્રોપડાઉનમાં આ પ્રમાણે પુરુષ, સ્ત્રી કે અન્ય જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યાર પછી અહીંયા આપણી ઉંમર દાખલ કરી દેવાની રહેશે,
અને ગુજરાતમાં વસવાટના વર્ષ એટલે કે ગુજરાતમાં કેટલા વર્ષથી આ વસવાટ કરીએ છીએ તેની વિગત છે તે અહીંયા દાખલ કરી દેવાની રહેશે અને ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો આ પ્રમાણે મિત્રો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આપણે બીજા સ્ટેપમાં આવી જઈએ છીએ સરનામાની વિગતોમાં। તો અહીંયા આપણે આપણું સરનામું ટાઈપ કરી લેવાનું રહેશે, ત્યાર પછી નીચેના બોક્સમાં અહીંયા પિનકોડ ટાઈપ કરી લેવાનો છે, ત્યાર પછી અહીંયા જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે, ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ત્યાર પછી ગામ સિલેક્ટ કરી લેવાનું રહેશે, ત્યાર પછી આપણો મોબાઈલ નંબર અહીંયા ટાઈપ કરી દેવાનો રહેશે અને આપણું ઈમેલ આઈડી જે હોય તે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે અને ત્યારબાદ અહીંયા નીચે આપણને ફીની વિગત જોવા મળશે। તો અહીંયા ફી આપણે જોઈ શકીએ છીએ કે 200 રૂપિયા ફી આપણને જોવા મળી રહી છે અને ચૂકવણીનો પ્રકાર તો અહીંયા આપણને ઓનલાઈન જોવા મળી રહ્યું છે। તો આટલી વિગતો દાખલ કરી અને અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું આ વિગતો દાખલ કરી દઉં છું અને ત્યાર પછી આગળની પ્રોસેસ તમને જણાવું છું। તો મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો કે અહીંયા જે ફીની રકમ છે તેની બાજુમાં આપણને લખેલું જોવા મળે છે રિફંડ પાત્ર નથી, એટલે કે આપણે જે કંઈ ફી ભરશું તે રિફંડ મળવા પાત્ર રહેશે નહીં, તે નોન રિફંડેબલ છે। તો ફી ભરતા પહેલાં એકવાર ખાસ કરી અને તમારી અરજી જોઈ લેવા વિનંતી। તો મિત્રો નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે આપણે ત્રીજા સ્ટેપ ફાઇલ અપલોડ્સમાં પહોંચી જઈએ છીએ, જેમાં આપણે અહીંયા નામ બદલવાનો હેતુ તો અહીંયા ડ્રોપડાઉનમાંથી આપણે હેતુ સિલેક્ટ કરવાનો રહેશે। તો ડ્રોપડાઉનમાં આપણે બતાવું તો અહીંયા આ પ્રમાણે અલગ અલગ ઓપ્શન આપણને જોવા મળે છે, નામ અટક બદલી પુખ્ત સગીર માટે, દત્તક માટે, લગ્ન પછી નામ માટે, જાતીય પરિવર્તન માટે અને સંન્યાસ ગ્રહણ માટે। તો આમ અલગ અલગ ઓપ્શન છે, તેમાંથી આપણે જે લાગુ પડતું હોય તે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે અને તે સિલેક્ટ કરતાં જ તે પ્રમાણેના જે અપલોડ કરવા પાત્ર ડોક્યુમેન્ટ હશે તેનું લિસ્ટ આપણને જોવા મળી જશે। તો અહીંયા મેં નામ અટક બદલી પુખ્ત સગીર માટે સિલેક્ટ કરેલ છે, માટે આપણે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે 7 અલગ અલગ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે અરજદારનો ફોટો, ત્યાર પછી અરજદારની સહી, ત્યાર પછી ફોર્મ મુજબ અક્ષરસહ જૂના નામનો સરકારી પુરાવો, એટલે કે આપણું જે જૂનું નામ છે તે મુજબનો સરકારી પુરાવો અપલોડ કરવાનો છે, અને ત્યાર પછી ફોટો આઈડી પ્રૂફ જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ આ પૈકી કોઈ પણ એક અપલોડ કરવાનો રહેશે। તો તેના માટે આપણે અહીંયા બાજુમાંથી જે અપલોડ કરવા માગતા હોઈએ તે ઓપ્શન સિલેક્ટ કરવાનો છે, જેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર આઈડી અને પાસપોર્ટ અલગ અલગ ઓપ્શન છે। તો જે આપણે અપલોડ કરવા માગતા હોઈએ તે સિલેક્ટ કરવાનો રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 5 ઉપર છે ફોર્મ મુજબનો સરનામાનો પુરાવો, તો એટલે કે આપણા એડ્રેસ પ્રૂફનું જે કોઈ ડોક્યુમેન્ટ હોય તે અપલોડ કરવાનું રહેશે। ત્યાર પછી ક્રમ નંબર 6 ઉપર છે કે ફોર્મ મુજબ અક્ષરસહ ગેજેટના હેતુવાળું સોગંદનામું અસલમાં, તો આપણે અહીંયા એક સોગંદનામું અપલોડ કરવાનું રહેશે। આ ઉપરાંત ક્રમ નંબર 7 ઉપર છે અન્ય દસ્તાવેજ, એટલે કે અન્ય કોઈ પણ ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવા માગતા હોઈએ તો તે પણ આપણે અહીંયા સ્કેન કરી અને અપલોડ કરી શકીએ છીએ અને તે દસ્તાવેજનું નામ એટલે કે તે ડોક્યુમેન્ટનું નામ આપણે અહીંયા લખી દેવાનું છે અને આ દરેક ડોક્યુમેન્ટ છે તેની સામે અહીંયા બ્રાઉઝનું બટન છે, તે બ્રાઉઝના બટન ઉપર ક્લિક કરી અને સિલેક્ટ કરી ત્યાર પછી અહીંયા અપલોડનું બટન છે તે અપલોડના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। તો આ પ્રમાણે આ ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના છે અને ત્યાર પછી અહીંયા નીચે જે ચેકબોક્સ છે તે ચેકબોક્સમાં ચેકમાર્ક કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે અને આપણે ફીનું પેમેન્ટ પણ કરવાનું રહેશે। તો મિત્રો આ પ્રમાણે નામ કે અટક બદલી માટે ગેઝેટમાં પ્રસિદ્ધિ આપવી હોય તો સ્ટેપ બાય સ્ટેપ અરજી ફોર્મ ભરી શકાય છે। તો મિત્રો આશા રાખું કે જે ગવર્મેન્ટ ગેઝેટ આવે છે તેમાં નામ કે અટક બદલી માટેની પ્રસિદ્ધિ માટે ઓનલાઈન એપ્લાય કઈ રીતે કરવું તેના વિશે વિગતવાર માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે। આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં
ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો, અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.